તાળીઓથી વધાવજો બાપ આ પરિવારનું યોગદાન આપણે વિદ્યાલયમાં આવ્યું છે. પાર્વતી માં તરફથી 5555 રૂપિયા હસ્તે કેશવજીભાઈ ભગવાનજી ભાઈ એમના તરફથી 5555 રૂપિયા એકવાર તાળીઓથી વધાવજો. ભગવાન કેશવભાઈ નો પરિવાર અહીંયા આવી જાય હોય તો ઝડપથી એમનું સ્વાગત રુદ્રાક્ષની માળાથી કરવામાં આવશે. કેશવજીભાઈ નો પરિવાર સુખદેવ ભાઈ ઘનશ્યામ ગઢવાળા 1100 રૂપિયા આપે છે, કુમારી વિદ્યાલયમાં વધાવજો. જગદીશભાઈ અરવાડિયા હાથી તમાકુના માવા છોડે છે, ધન્યવાદ. વાહ, એમના તરફથી પણ જે વ્યસનના પૈસા વચ્ચે 11000 શુકમારી વિદ્યાલયમાં ધન્યવાદ. ભાઈ કોઈ મોટું વડી લાવો. સ્વામી સમનલાલ ભગવાનજીભાઈ તરફથી 501 રૂપિયા શુકમારી વિદ્યાલયમાં. હરિજીભાઈ જીવાભાઈનું સ્વાગત બાકી છે, આવી જાય સ્વાગત માટે. અને જાનવાળા તખુબેન હિરજીભાઈ એ પણ આવી જાય, બેને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવશે. આલા બંને પરિવાર આવી જાય ઝડપથી વાલા. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હર ભોલે ઓમ નમઃ, હર હર ભોલે ઓમ નમઃ. પાર્વતી મહાદેવ કી, બોલે માવતી જીષ્ણુ મહાપુરાણની કથા આપણે ગાઈ રહ્યા છે, એમાં 6 પ્રકારનો પુરુષાર્થ કાર્તિક સ્વામી સંપૂર્ણ બાલ્યવસ્થામાંથી કુમાર અવસ્થામાં આવે છે અને દેવતાઓ માંગ માટે આવે છે. અમારે કરમશીભાઈ બાલુભાઈના પરિવારનું સ્વાગત ધન્યવાદ. આજ વેસનો ઘણાય મૂક્યા, બેનુ કોઈ બજર નથી મૂકવી, એ કે હવે અમે નથી દેતા, ઘણાય ખાનગીમાં દે. હવે બજર હુદી તો વાંધો નહીં, કારણ કે એ વૃદ્ધો પાય, પણ નાની પેઢી જે છે ને, તમે એમ માનજો, મને ખબર નથી એવું નહીં માનતા હો, આમાંથી ઘણા દીકરીઓને પડીકા ખાવાની આદત છે. હા, બેનું જો આમાં માંગળ્યું કરે, ખબર હોય ને આપણે ખાનગી એમ ખાતા હોય ઘરમાં. દીકરીઓ મહેરબાની કરીને આવા પડીકા ન ખવાય. જો આ શિવપુરાણને માનતા હો, કદાચ તમે જાહેરમાં ઊભા ન થઈ શકો તો કોઈ વાંધો નહીં, પણ એ આ સંકલ્પ લઈને ઉડજો કે શ્રાવણ માસ છે, પવિત્ર મહિનો આલે, એમાં શિવ મહાપુરાણ છે. આ 2 દિવસ 1 દિવસ કે કલાક મેં શિવપુરાણ સાંભળ્યું છે. હું મારી જાતને સ્ત્રી નારી નારાયણી કહેવડાવવા ઈચ્છું છું, હું ક્યારેય કેપી પદાર્થ નહીં લઉં, આટલો સંકલ્પ લઈને ઊભા થાય છે મારા બાપ. જે દીકરીઓ ખાતી હોય પડીકા, મારી વિનંતી છે, વડીલો પણ કદાચ માની લો તમારી જીગર ન આલે સ્ટેજ ઉપર આવવાનું, ન પણ આલે, કારણ કે એ મુશ્કેલ છે. આ 5 પગથિયા સડવાઈ થડકા વધી જાય, પણ તમે જ્યાં બેઠા છો ત્યાં ત્યાં મહાદેવને કહેજો, હે મહાદેવ મારી વૃદ્ધ અવસ્થા થઈ, હું પાન બીડી માવો ખાઉં છું, મારાથી છૂટતો નથી, પણ હે ઈશ્વર મને શક્તિ આપ, હું છોડી દઉં. અને ધીરે ધીરે છોડશો ને મારા બાપ તો જરૂર છૂટી જશે, તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. જે દાદા બીડી પીતા હોય, કડવો શબ્દ છે, જે દાદા બીડી પીતા હોય અને બીડી પી અને ઘરમાં ધુવાડા કાઢતા હોય, અને એ ઘરમાં તમારા દીકરાની દીકરી, તમારા દીકરીની દીકરી 5-7 વર્ષની આટા મારતી હોય, તમારો ધુવાડો એના ફેફસામાં જાય છે, એ પણ તમારા રોગનો શિકાર બને છે. જે વડીલો આટલું તો કરજો, બીડી ન છૂટે તો કાંઈ નહીં, પણ મહેરબાની કરીને તમારા બાળકો જે ઘરમાં રમતા હોય એ ઘરમાં બેઠા બેઠા બીડી નહીં પીતા,
મેઘણાના ઘરમાં જઈ એટલી વાસ એટલે દુર્ગંધ આવતી હોય કે આપણે તરત બહાર નીકળી જવું પડે. વડીલો એ મહેરબાની કરીને, આપણે તો ઠીક હડિયા છીએ, હડિયા રાખો, કોની ના હશે, પણ તમારા પરિવારમાં, તમારા ઘરમાં જ્યાં તમારા દીકરાની વહુ, જ્યાં ફૂલ જેવા તમારા બાળકો, દીકરાના દીકરાઓ, અથવા તમારા પરિવારના નાના બાળકો મોટા થઈ જાય, ત્યાં મહેરબાની કરીને આવું ધૂમ્રપાન નહીં કરતા. તમારે પીવી તો ગાશીમાં જઈને પીવજો, અને કા ફળીમ જઈને પીવજો, આટલું કરજો. મારા બાપ, બે હાથ જોડીને આ બાબાની વિનંતી છે. પરિવાર માટે કંઈક સારું વિચારશો. અહીંયા છ પ્રકારનો પુરુષાર્થ મોટો થાય છે. પ્રણામ દેવતાઓ માંગવા માટે આવે છે. મહાદેવ સ્વીકૃતિ આપે, ભલે જાઓ, કાર્તિકને આપ લઈ જાઓ, પણ એમની માતા પાર્વતીની મંજૂરી લઈ આવો. કારણ કે જેટલો પુત્રનો અધિકાર હોય, પુત્ર માટે જેટલો પિતાનો અધિકાર, એટલો માનો પણ હોય. કાર્તિક સ્વામીની માંગ માટે દેવતાઓ ભવાની પાસે જાય, પાર્વતી પાસે, અને પાર્વતી પાસે ગયા ત્યારે માએ મમતાના આંચલમાં પોતાના બાળકને બાંધવાનો પ્રયાસ કર્યો છે. કાર્તિકની મૂળ જન્મ દેનારી તો છ માતા છે ને, પુરુષાર્થ કરનારી. ભલે માં ભવાની કાર્તિકની માતા પાર્વતી જ છે, પણ કાર્તિકનું પ્રાગટ્ય છ કૃતિકાઓ દ્વારા અને પોષણ છ કૃતિકાઓથી મળ્યું. પહેલું, કારણ કે છ માતાઓએ દૂધપાન કરાવ્યું, તો આપણો પુરુષાર્થ જે છે, આપણી મહેનત છે, આપણો જે બિઝનેસ, એની માં કઈ, એના પુરુષાર્થની માં કઈ? છ માતા, છ કૃતિકા. કોઈ પણ માણાનો પુરુષાર્થ જો ગતિશીલ બનાવ હોય, સમાજને લાયક બનાવ હોય, સમાજમાં સન્માનિત એવો પુરુષાર્થ કરવો હોય, તો છ માં છે. પહેલી મતિ, યાની કોઈ પણ સમજણ બુદ્ધિ તો આવી જોઈએ, બુદ્ધિ વગરનો માણા કામ ન કરીએ, પહેલી મતિ. બીજી સંસ્કૃતિ, દરેક માણાને પોતાની સંસ્કૃતિનું ભાન હોવું જોઈએ. આજ બહુ દુઃખ સાથે કહું છું કે માણસ માણાની સંસ્કૃતિને ભૂલી ગયો છે. ઉષાકરનો માણા, ઉષાકુળનો માણા જો કરે નિશા કામ તો ભૂસાય ભારતના. આજે હારા કુળનો માણા એવું નબળું, એવું હલકું કામ કરી જાય છે કે એને નહીં, એના આખા કુળને કલંક લાગે છે. દરેક માણાને પોતાના કુળનું ગૌરવ હોવું જોઈએ. ફલાણા કુળનો દીકરો છું, મારો બાપ ફલાણો હતો, મારી માં ફલાણી હતી, અરે કાંઈ નહીં, તો હું તમે એક માનવ જાતના કુળના સંતાનો છે. આટલું હલકું તો કામ ન કરીએ. દરેક માણાને સંસ્કૃતિનું ભાન હોવું જોઈએ. હું કોણ છું, હું ક્યાં છું, કેવું કામ મારે કરાય અને કેવું કામ મારે ન કરાય, એનું માણસને પૂરું જ્ઞાન હોવું જોઈએ. આજ માણસ સંસ્કૃતિ ભૂલી ગયું. આજે હારા હારા કુળના માણસો એટલું નબળું કામ કરી જાય છે કે આપણને શરમ આવે. દરેક માણાને જે કક્ષા મળી હોય, અધિકાર, એનું જ કમસે કમ ભાન રાખો. આજે હું ઘણા વાર કોલેજોમાં, સ્કૂલોમાં પ્રવચન આપવા જાઉં, નાના આચાર્યો, શિક્ષકો એ પાનમાં તમાકુ ખાઈને વિદ્યા ભણાવતા હોય, અને કયા એંગલથી તમે આચાર્ય કહો છો? જ્યાં મારા અને તમારા બાળકો ભણવા જાય છે, નાના શિક્ષકો, નાના આચાર્યો પાનમાં તમાકુ ખાતા ખાતા ભણાવે? ગામના લોકોએ આ વાતની નોંધ લેવી જોઈએ. સ્કૂલોમાં શિક્ષકો, અરે હમણાં મેં પેપરમાં એક વાંચ્યું હતું, એક પ્રોફેસરે બીજા પ્રોફેસરનું ખૂન કરી નાખ્યું. શા માટે? શિષ્યવૃત્તિના પૈસામાંથી. વિચાર તો કરો, કેટલું હલકું આ દેશનું જીવન બનતું જાય છે. જ્યાં મારા અને તમારા બાળકો જીવનના વિચારો ભણવા જાય, જ્યાં મારા અને તમારા બાળકો સદગુણોને ભણવા જાય, જ્યાં મારા અને તમારા બાળકો દેશનો પાયો બનવા જાય, નાના આચાર્યો, આટલું હલકું? હું તો ખાસ કહું, જેના જેના પરિવારના, જેના જેના સમાજના, પરિવારના કોઈ પણ સદસ્યો સ્કૂલોમાં ભણાવવા જતા હોય, એને સંદેશ પહોંચાડજો કે સ્કૂલમાં જાઓ ત્યારે એક સદગુરુ બની, એક શિક્ષક બનીને જાઓ, એક વ્યસની બનીને નહીં જાઓ. એ વિદ્યા મંદિર છે જ્યાં મારે ને તમારે સત્યનો પાઠ ભણાવવાનો. કમસે કમ જ્ઞાતો વ્યસન ન લ્યો, તમારે ઘરે ઠીક પડે એમ જીવો. શિક્ષકોનું અનુકરણ એના બાળકો કરતા હોય છે. જેટલા આચાર્યના પદમાં જાય છે એ બધા વાતની નોંધ લે. તમને તમારું ભાન ન હોય તો કાંઈ નહીં, પણ જે ગાદીમાંથી તમે બેઠા, કમસે કમ એની મર્યાદા તો રાખો. માણાને પોતાના કુળનું ભાન હોવું જોઈએ.
હું ફલાણા કુળનો છઉં, આવું નબળું કામ મારાથી ન કરાય. આ સારા સારા કુળના માણસો બેફામ બજારમાં પડ્યા હોય છે. જો જાતિઓને પશુઓને પણ જાતિનો ગૌરવ હોય તો આપણે તો માણા છીએ ને. એકવાર બળદિયો બે બળદિયા ગાડાને જોડેલા અને ગાડું આમ ઢાળ સડાવે, પણ બેનું એવું કે ગાડામાં થોડો વજન વધારે ભળેલો અને ઢાળ સડે નહીં બળદિયા. ધીરે 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 બળદિયા ગાડાનો આમ ખેંચતા જાય, ઢાળ સડાવતા જાય. હવે આ ચિત્રે ગધેડાએ જોયું એટલે બળદિયાને કીધું, હે બુદ્ધિ વગરના બળદિયા, શાને કરો સવાનો, આ હું લે બળદિયા કરો, કેમ ઢાલ નથી સડતો ને? બોલે, નહીં ગાડું ઊંધું નાખી દો. કેમ? બોલે, એકવાર કુંભારે મારા લગડામાં વધારે માટલા ભર્યા અને મારથી લગડું ઉપડ્યું નહીં, તે મેં નાખ્યું ઊંધું, માટલા ફૂટી ગયા. તેદુનો કુંભાર લગડામાં માટલા વધારે ભરતો નથી. તમે એકવાર ગાંડું ઊંધું નાખી જો એટલે પછી તમારો માલિક બીજી વાર ભર વધારે નહીં ભરે. બળદિયાએ બહુ સરસ જવાબ આપ્યો. જોજો, ગધેડો ને બળદિયો કોઈ દી વાત ન કરે, આ તો બે સંસ્કૃતિ બોલે છે મારા બાપ. હે ગધેડા ભાઈ, હા તમે લગડા ઊંધા નાખો, અમારાથી આ ગાડા ઊંધા ન નખાય. કેમ? તો કે કદાચ આ ઢાળ ન સડે ને તો પ્રાણ ભલે છૂટી જાય, પણ અમારાથી ગાડું ઊંધું તો ન જ નખાય. કેમ? ધાવણ ધાવાય અમે કામ ધેનુ ના, શાને થવાય ચંડાળો. પ્રાણ છૂટી જાય તો ભલે છૂટી જાય, પણ અમારાથી ગાડા ઊંધા ન નખાય. કારણ ધાવણ ધાવાય અમે કામ ધેનુ ના, શાને થવાય ચંડાળો. એ માતા અમારી, એ માતા અમારી, જગત જનની રાહુ અમારો નિરાળો. બળદ કહે રાહુ અમારો નિરાળો. એક દેડા ભાઈ, કદાચ પ્રાણ છૂટે ને તો ભલે, પણ અમારાથી ગાડા ઊંધા ન નખાય. કારણ કે તારી માને કેટલા જણા માં કે, બોલે હું એક માં કહું ત્યારે અમારી માના પૂજન થાય, અમારી માને આખું જગત માં કે, તારામાં અમારામાં ફેર એટલો કે અમે ગાય માતા ના કહેવાય, તું ગધેડી નો કહેવા, એટલે તું લગડા ઊંધા નાખી. એક ભાઈ, અમે ગાય માતાના સંતાનો કહેવાય, અમારી માના પૂજન થાય, અમારી માની આરતીઓ થાય, અમારી માને વેદો વખાણે, એટલા માટે અમે અમારી માના દૂધને લજાવી ન હતી. આ ગૌરવ હતું જાતમાં મારા બાપ. આજ માણા માણાનું ગૌરવ ભૂલતો જાય છે. કાગડો કાગડાની માટી ન ખાય, પણ આજ માણા માણાને મારીને ખાઈ જાય છે. કેટલું હલકું જીવન બનતું જાય છે. અહીંયા સંસ્કૃતિની વાત કરી છે, પેલી મતિ બીજી સંસ્કૃતિ. જો પુરુષાર્થને તમારે સમાજને લાયક બનાવવો હોય તો આ વિચારોને બરાબર જીવનમાં વણજો મારા બાપ. પેલી મતિ બીજી સંસ્કૃતિ, જી નીતિ. કઈ પુરુષાર્થ કરો ને તો એમાં નીતિ રાખજો, કારણ કે નીતિ અને ગતિ આ બે માં તમારા પુરુષાર્થને બેજોડ વૃદ્ધિ આપે. નીતિ, કઈ પણ કામ કરો તો ઈમાનદારીથી કરો. હું તો ખાસ યુવાનોને કહું કે તમે નોકરીએ જાઓ તો કેટલો પગાર તમને શેઠ આપે એ બહુ ધ્યાનમાં ન લેવું, પણ હું કેટલું કામ કરી શેઠને આપું છું એ ધ્યાનમાં લેજો. કારણ કે શેઠ ઉપર બેઠો છે. આ તો સામડાની આંખી વાળો હું દઈ દે તમને. આજે સમાજમાં હું ગામડામાં રખડું, અમુક ખેડૂ પરિવારના વડીલો એમ કે બાપુ આ ગામમાં આવ્યા ને ત્યારે 5 વીઘા ભોન હતી, હાથી પણ આ કરતો, પણ બાપુ અત્યારે 50 વીઘા જમીન છે. કેમ? એક માણા જીવે ચા સુધી દાડીઓ રે મૂલી રે અને એક મજૂર માંથી માલિક થઈ જાય, કારણ શુવાની પાછળ એની ઈમાનદારી. આપણા ખેતરમાં 2 પ્રકારના દાડી આવે છે. એક દાડીઓ એવો આવે છે કે 100 રૂપિયા આપો ત્યારે હાંચનું કામ કરીને દે, આગું નાડું પાછું નાડું હાંચ ભાડું ક્યારે પૈસા લઈને જાઓ હો, આ જિંદગીભર દાડીઓ રે. અને એક દાડીઓ એવો આવે 100 રૂપિયા આવો અને હવા હોનું કામ કરીને દે, આ ના જમા થવા મળે. એકવાર મજૂર માંથી માલિક થઈ જાય છે. આવો માણા હોય ને એનું સમાજમાં માન હોય, એમ કે પેલા ભાઈને બોલાવો. કેમ? એને 100 રૂપિયા આપું પણ હવા હોનું કામ કરીને દે, કારણ કે જોવા વાળો તો ન્યા બેઠો. 2 પ્રકારના મૂલ્ય, એક પરાણે કામ કરે છે અને એકને પૈસામાં રસ નથી, કામમાં જ રસ.
પટેલ સમાજને હંમેશા માટે મેં બિરદાવ્યો છે. કારણ કે કામમાં પુરુષાર્થમાં બેજોડ. અને હું તો ન્યા સુધી કહું કે કાંઈ ન હોય, વૈશાખ મહિનાના તડકા હોય અને ખેતરમાં કાંઈ ન હોય, ખેતર જવાનું, બે ઊંડા પાણા વીણવાના, ખેતરને શેડે પાણા નાખી, બે જાળા ખોદી, કાંઈ ખાળી હોય મેં બે ઊંડા ધૂળી નાખી અને હાડા બાર એક વાગે આવજો, તમારી અડધી દાડી મારો મહાદેવ લખી લે. હે બાપ, ખાલી પાક આવે ત્યારે રખડવા જાવ નહીં. સાચો ખેડૂત એને કહેવાય કોઈ દી નવરો ન રહે, કારણ એની ભૂમિ છે, એની માં છે, એને રોજ સંભાળવી કર્તવ્ય છે. બાપ, પુરુષાર્થ બેજોડ હોવો જોઈએ અને ગતિ રોજ કરો, નીતિ ઈમાનદારી. મને શેઠ કેટલા પૈસા આપે છોડી જો વાત ને, હું કેટલું કામ કરીને શેઠને આપું છું એ લક્ષમાં લેશો, જીવનમાં કંઈક કરી શકશો. પછી ગતિ રોજ પુરુષાર્થ કરો. હું બળિતરા કરવાની વાત નથી કરતો, કટાઈ જવા કરતા તો ઘસાઈ જવું બહેતર છે. આજનો માણા વધારે કટાઈ જાય છે, ઘસાતો નથી. સવારના આઠ તિહારના હાથ સુધી પુરુષાર્થ કરવો એ સ્વધર્મ છે. કેટલા મળ્યા કેટલા ઘટ્યા છોડો, પુરુષાર્થની વાત કરું, બળતરાની નહીં. રોજ આજ માણા ચાર દી કામ કરે, ત્રણ દી હાવ રખડે. તમે એમ કહો છો માણસ પાસે ટાઈમ નથી, એ ખોટી વાત છે. બાપ, એક મોરબી શહેરમાં આટો મારી આવો, તમને હજારો યુવાનો હાવ ઓટલે નવરા બેઠા દેખાય, કાંઈ કામના નહીં. અમુક વડીલો હશે હાવ ઓટલા ભાંગતા હોય. આપણે કે શું કરો, ટાઈમ કાપી, કોની તાકાત છે ટાઈમને કાપી શકાય? ટાઈમ રોજ રોજ આપણને કાપી નાખે છે, આની નોંધ લેજો મારા બાપ. આ દુનિયામાં કોઈની તાકાત નથી, સમયને કાપી શકાય, સમય આપણને કાપે છે. કાત કે ટાઈમ કાઢીએ, ટાઈમને કોણ કાઢી શકાય? રોજ ટાઈમ આપણને મોત તરફ એક એક દિવસ કાઢી નાખે. સમયને ક્યારેય બગાડશો નહીં, સમયને ક્યારેય બગાડશો નહીં, કારણ કે સમયની તો જિંદગી બની છે. સમય પૂરો થાય એટલે રામ નામ સત્ય. જે માણસ સમયની કદર નથી કરતો એ માણસ જિંદગીમાં કોઈ દી પ્રગતિ ન કરી શકે, એની દુનિયામાં ક્યારેય કદર થાય જ નહીં. આજે ભારત દેશ વધારે પાછળ હોય તેનું મૂળ કારણ આ દેશમાં વધારેમાં વધારે લોકો સમયને બગાડે છે. કેટલો સમય, હાવ નવરા, કાંઈ કામના નહીં. હરેક બાળક યુવાની તરફ જાય છે, હરેક યુવાન વૃદ્ધતા તરફ જાય, હરેક વૃદ્ધ મોત તરફ જાય છે. ઘડિયાળનો કાંટો એક વાર આમ ચક્કર ફરી જાય ને, દુનિયાની તમામ સંપત્તિ લગાડો એને પાછો ન ફેરવી શકાય. રોજ મારો ને તમારો એક દિવસ હાથમાં જાય છે, અહીંયા શું કરીએ છે? મારા ને તમારા હાથમાંથી આપણે ભાળીએ એમ, આઠ દિવસ વયા ગયા, કોની તાકાત છે પાછા લાવી શકાય? નહીં, દિવસ હાથમાં ને એ ક્યારેય ઉગતો જ નથી મારા બાપ. ઉગે એ તો જિંદગીનો બીજો ઉગે છે. રોજ એક દિવસ ઓછો થાય, શું કરીએ? રોજ પુરુષાર્થ. આજ આટલું કર્યું તો કાલ આટલું કરવું જ, શા માટે નહીં? આજનો માણા વધારેમાં વધારે કટાઈ જાય, ઘસાતો નથી. પુરુષાર્થ ને હારે જે માણા સમયને હારે હાલો જાય ને, એ માણસ હંમેશને માટે પ્રગતિ કરી જાય છે. અને જે માણા સમયની કદર નથી કરતો એની દુનિયામાં કોઈ દી કદર નથી થતી. ટાઈમ ઇઝ મની, સમયથી મોટું ધન કોઈ છે જ નહીં. એક સમય એવો હોય તમે ધારો એ કરી શકો, એક સમય એવો હોય કે તમને કંઈક બનાવી દેતો હોય છે, અને એક સમય એવો હોય તમે ધારો તો કાંઈ ન કરી શકો અને સમય તમારા હાથમાંથી વયો ગયો હોય છે. જે માણસ સમયને ગતિ રોજ પુરુષાર્થ કરો, રોજ પોતાના પુરુષાર્થને ગતિશીલ રાખો. આજે ઘણા લોકો મને પણ શિખામણ આપે કે બાપુ તમે આટલી બધી કથા હું લેવા કરો, કારણ કે કાલે આ કથા વિરામ થાય, પરમ દી શરૂ થાય છે, અને 19 તારીખે વિરામ થાય, વીન 21 પાછી શરૂ થાય. અખંડ એક વર્ષમાં 280 દિવસ વ્યાસપીઠ, શા માટે? પૈસા માટે માનો છો? રૂપિયા ભેગા કરવા? મારે કીર્તિ જોઈએ છે? નહીં મારા બાપ, એ સમાજની ખોખલી વિચારધારા છે. મને કોઈ પૂછે કે શા માટે, એમ કે બાપુ તમે એક કથા કરીને 10 દી ઘરે આરામ કરો તો તમે આ ઘટના ઘટી ત્યારે કેટલા લોકોએ ફોનમાંથી કીધું, પાંદી જવા જો ને, શું લેવા? પણ શા માટે 10 દિવસ હું આરામ કરું, મને આરામ મળે, મારા પરિવારને સુખ મળે, બધું બરોબર, પણ 10 દી મારો આરામ નુકસાન કેટલું?
ભારત દેશને નુકસાન કેટલું, મારા 10 દિવસના આરામ એક આખું મોરબી શિવ કથા વગરનું રહી જાય આવો આરામ કરવાની ભગવાને મને મંજૂરી નથી આપી. જે મારો જન્મ થયો, જે અવતાર કાર્ય માટે મને મોકલવામાં આવ્યો, જે શક્તિ જે પાવર મને આપ્યો છે, એને શા માટે ભૌતિક સુખોમાં બગાડું? એવી મૂર્ખતા મારી પાસે નથી. શા માટે કે 1000 માણાના દિવસની જેટલી કિંમત હોય ને એટલી મારા એક દિનની કિંમતને હું આપું છું. સમાજ ભલે ફિલોસોફી માને, આને 1000 માણાના સમયને ભેગો કરો અને મારા એક દિવસની કિંમત બે એક સમાન હોય છે. જે કાર્ય માટે, જે પાવર, જે શક્તિ મને આપી છે આ સમાજ માટે, હું શા માટે ભૌતિક ભોગોમાં બગાડું? નહીં, જે માણસ પોતાના સ્વયંના સુખ માટે જીવનને બ્રેક કરી દે એવો માણસ સમાજ માટે આદર્શ ક્યારે ન બની શકે. કારણ કે સમય એ માણાના હાથમાંથી અખંડ આવ્યો જાય છે, અને જે માણા સમયને આરે આવ્યો જાય એ સ્વાભાવિક પ્રગતિ કરે છે. મતિ, સંસ્કૃતિ, નીતિ, ગતિ, કીર્તિ અને શક્તિ. જે માણાને સમાજમાં ખૂબ કીર્તિ હોય એ માણાને 5 જણા મદદ કરે યાની એની શક્તિ વધે. આ 6 પ્રકારનો પુરુષાર્થ, આ 6 માં એ પુરુષાર્થને મોટો કરે છે. પણ અહીંયા તો કાર્તિકની માં પાર્વતી છે, અને દેવતાએ કીધું માં આપના પુત્રને તારકાસુરના વધ માટે મોકલું. માએ મમતાના આંચલમાં બાંધવાનો પ્રયાસ કર્યો, મારો પુત્ર નાનો છે અને નહીં આવી શકે, ન મારી શકે. માં સાવધાન, મમતાના આંચલમાં તમારા બાળકોના વિકાસના દિવસો ક્યારે કાપશો નહીં. આજે સમાજમાં આવું જોઉં છું, છોકરો 6-7 વર્ષનો હોય ભણવાને જાય, બાપ બાવડું પકડીને મારી નિશાળે મોકલવા જાય, માડી પડે મારતા નહીં છોકરાને, કરોડોમાં નથી જવું નિશાળે. એક દીમાં શું થઈ જાય? બધું એક દીમાં જ થઈ જાય. જન્મ એક દીમાં, મૃત્યુ એક દીમાં, પાસ એક દીમાં, નપાસ એક દીમાં, એક દિવસની જ કિંમત છે. તમે તમારા મમતાના આંચલમાં તમારા બાળકોના વિકાસને કાપી નાખો છો. હું એમ નથી કે તો મારી નિશાળે મૂકવા જાઓ, નહીં, તમારું બાળક નિશાળે ન જાય તો ભલે રડે, મૂકી આવો. 12 વાગે આવે ત્યારે ગોદમાં બેહાડો બાળકને, બેટા તું રડતો હતો નિશાળે ગયો, મને ગમ્યું નહીં, હું પણ ઘરે રડતી હતી તારા વિયોગમાં. પણ દીકરા તું ભણે ને તારો વિકાસ કેમ થાય? તું ભણે નહીં તો તને એક પ્રગતિ કેમ થાય? આગળ ભવિષ્યમાં તું માન માણસ કેમ બને કે ભણે નહીં? એને ખોળામાં બેહાડીને ભાલો કોળિયો ખબર આવો, પણ લુખાલાદ નહીં. આજની માં બહુ દુઃખ સાથે કહું છું, માં નથી થઈ શકતી. આજ 18 વર્ષના યુવાનમાં સંસ્કારનો જવાબદાર તમે કોને માનો છો? યુવાનોને માનો છો? નહીં. આજની 18, 19 ને 20 વર્ષના દીકરીમાં સંસ્કાર ઘટે તો તમે કોને જવાબ